એસટી રોડ પર આખલા યુદ્ધના કારણે બે બાઇકનો નીકળી ગયો હતો જ્યારે અન્ય નુકસાન પણ થયું હતું ત્યારે પાલિકા તંત્ર હવે શહેરીજનોને રજડતા પશુઓના ત્રાસમાંથી મુક્તિ અપાવે તે જરૂરી બન્યું છે પોરબંદર શહેરમાં મુખ્ય માર્ગો પર અડિંગુ જમાવી બેઠેલા પશુઓ દ્વારા અવારનવાર યુદ્ધના બનાવો બને છે ત્યારે ગઈકાલે સાંજના સમયે એસટી રોડ પર બે આખલા યુવતી ચડતા કડીભર માટે ટ્રાફિક થંભી ગયો હતો અને દુકાનોમાં નુકસાનના ભય આસપાસના દુકાનદારોના જીવ અધર ચડી ગયા હતા તો વાહન ચાલકોમાં પણ નાશ ભાગ મચી ગઈ હતી આખલા યુદ્ધના કારણે રસ્તા પર રહેલા બે બાઇકનો કચ્ચર ઘા નીકળી ગયો હતો જ્યારે અન્ય ત્રણ વાહનોને પણ નુકસાન થયું હતું રાહદારીઓ તથા વાહન ચાલકોમાં પણ ભય જોવા મળતો હતો સતત ટ્રાફિકની ધમધમતા માર્ગને આખલાઓએ લડતા લડતા જાણે બાનમાં લીતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અગાઉ પણ આખલા યુદ્ધમાં અવારનવાર રાહદારીઓને હડફેટે લઈ જાનમાલની हानि કર્યાના બનાવ બન્યા છે કેટલાક લોકોની ઈજા પહોંચી છે તો કેટલાક તો સીધા સ્વધામ પહોંચી ગયા હોવાના પણ બનાવ બન્યા છે શહેરમાં જાહેર રસ્તા ઉપર રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને જ્યાં જુઓ ત્યાં રસ્તા ઉપર જમાવડો કરીને બેઠેલા રેઢિયા ઢોર જોવા મળી રહ્યા છે અને વાહન ચાલકો મુશ્કેલમાં મુકાયા છે વારંવાર અકસ્માતોના બનાવ પણ સામે આવી રહ્યા છે આથી પાલિકા રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ આપવાની કાર્યવાહી કરે તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે ગઈકાલે એસટી રોડ ઉપર પશુઓનો ત્રાસ હતો એસટી રોડના રિલાયન્સ ટાઈપવાળા રોડ ઉપર બે ખૂટિયાઓનું યુદ્ધ સર્જાનું હતું આ બનાવો અનેક વખત બને છે પોરબંદરની અંદર કેટલી વખત આ બનાવો બને છે અને કેટલા કેટલાના મોત પણ થયેલા છે ઘણા અકસ્માત પણ થયેલા છે નગરપાલિકાની વિનંતી છે કે આ રખડતા ભટકતા પશુઓ ફૂટિયાઓ છે એને એનો રસ્તો કરે અને એને એક સારા સ્થળ ઉપર ગઈકાલે કેટલું નુકસાન થયું ચાર પાંચ વાહનોને બહુ મોટું નુકસાન થયું છે એમાં કરીને બે ખાસ કરીને એક બાઇક અને એક એક્ટિવા તો ભૂકા બોલી ગયા અને લગભગ એમ સમજો કે ટોટલ લોસ હતા એ નગરપાલિકા બધા પશુઓને એક જગ્યા ઉપર એક સ્થળ ઉપર ખસેડે તો પોરબંદરની પ્રજાને જાનહાની જાનહાની બચી શકે ઉપરાંત અનેક વખત એવું પણ બન્યું છે કે રસ્તા પર બેસેલા પશુઓને પૂર ઝડપે વાહન ચલાવતા લોકો દ્વારા પણ ઈજાઓ થઈ છે અનેક પશુ વાહનોની હડફેટી મોતને પણ ભેટ્યા છે ત્યારે પાલિકા દ્વારા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવે તો પશુઓના પણ હિતમાં છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર